મનુષ્યમાં જુદી જુદી ઇન્દ્રિયો આપેલી છે
પ્રાણીઓને પક્ષી પણ જોઈ શકે છે, સાંભળી શકે છે, સુગંધ લઈ શકે છે અને સ્વાદ પાછી શકે છે, કોઈ પણ વસ્તુને સ્પર્શ કરી શકે છે અને લાગણી અનુભવી શકે છે. તેને પણ સરસ મજાની પોતાની ઇન્દ્રિયો આપેલી છે. તમને ખબર છે તમને ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ તો પોતાનો ખોરાક ખૂબ જ દૂરથી જોઈ શકે છે. તો ઘણા પ્રાણીઓ જીનામાં જીનો ઘણઘણાટ થતો હોય એવો જ પણ સાંભળી શકે છે અને ઘણા સુગંધથી પોતાના મિત્રોને ઓળખી શકે છે. તો આવી જ રીતે બધા જ પ્રાણીઓને પક્ષીઓને ભગવાને ખૂબ શક્તિશાળી એવી ઇન્દ્રિયો આપેલી છે. તો આપણે આ પ્રકરણમાં જુદા જુદા પ્રાણીઓ વિશેની જુદા જુદા પ્રાણીઓની ઇન્દ્રિયો વિશે જાણવાનું છે અને સમજવાનું છે. તો હવે સરસ મજાની એક નાની એવી સ્ટોરી સાંભળી લઈએ. તો એક કીડી રસ્તા ઉપર જતી હતી. તો તેને અચાનક સામેથી એક કીડીઓનું ઝુંડ આવતું જોયું. તો તે તરત જ ભાગીને પોતાના દળ તરફ જતી રહી અને ત્યાં રક્ષક કીડી ઊભી હતી. તો રક્ષક કીડીએ તરત જ તેને જોઈને તેને અંદર જવા દીધી. તો હવે આ સાંભળીને તમને વિચાર થતો હશે કે કીડીને કેમ ખબર પડી કે બીજી બધી કીડીઓ બીજા ઝુંડની છે અને રક્ષક કીડીને કેમ ખબર પડી કે આ મારા ઝુંડની કીડી છે કે મારા ઝુંડની કીડી છે? વિચાર થતો હશે ને? તો તમને બધાને પ્રશ્ન થતો હશે કે કીડી કેવી રીતે ઓળખી ગઈ કે સામેથી આવતું ઝુંડ એ બીજું કોઈ જૂથ છે, પોતાનું જૂથ નથી? અને દરવાજે ઉભેલી દર પાસે ઉભેલી કીડી પણ એક રક્ષક કીડી હતી, તે પણ કેમ ઓળખી ગઈ કે આ કીડી આપણા જૂથની છે, આપણા જૂથની છે? તો વિદ્યાર્થી મિત્રો, કીડીઓ એકબીજાને પોતાની સુગંધથી ઓળખી ગઈ છે. કેવી રીતે ઓળખે છે? તો કે સુગંધથી ઓળખી ગઈ છે. જેમ આપણી અંદર જુદી જુદી ઇન્દ્રિયો આવેલી છે ને આપણે એકબીજાને ઓળખી શકીએ છીએ, એવી જ રીતે કીડીમાં પણ સુગંધની જે ઇન્દ્રિય છે તેના દ્વારા તે એકબીજાના જૂથની કીડીઓને તેમની સુગંધથી ઓળખી શકે છે. તો અહીંયા પણ જે કીડી બીજા જૂથને આવતું જોયું તેને પણ તેના સુગંધથી ઓળખી ગઈ કે આ બીજું કોઈ જૂથ છે. અને દર પાસે જે રક્ષક કીડી ઊભી હતી તેને પણ સુગંધથી ઓળખી ગઈ કીડીને અને તેની અંદર જવા દીધી. તો આ જ રીતે આપણે હજી થોડા ઘણા પ્રશ્ન કીડી વિશે કરીએ અને જોઈએ. પેજ નંબર 2 ઉપર એક પ્રવૃત્તિ આપેલી છે. તેમાં કહ્યું છે પ્રયત્ન કરો અને લખો. તો તેમાં આપણે શું કરવાનું કહ્યું છે કે થોડી ખાંડ કે ગોળ કે કોઈ પણ મીઠાઈનો ટુકડો જમીન ઉપર મૂકો અને કીડી આવે ત્યાં સુધીની રાહ જુઓ અને આપેલા પ્રશ્નના તેના આધારે જવાબ લખવાના છે. તો જોઈએ આપણે પેલો પ્રશ્ન, કીડીઓ ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો જે આપણે મીઠાઈ કે ખાંડ કે જમીન ઉપર મૂકી છે? તો ત્યાં પહોંચતા કીડીને કેટલો સમય લાગ્યો? મુક્યા તે ગુણો તરફ કીડી નથી પહોંચી જવાનું, તેને આવતા તો થોડો સમય લાગશે જ. તો અહીંયા એમ લખશું ત્યાં આવવામાં 15 થી 20 મિનિટ
लव यू। इन्हें पच्चीस बीजों प्रश्न चाहिए। पहला, બીજી કીડીઓ ચાલી હશે તો તે કીડીઓ પોતાની
सुगंध छोड़ती गई हसे। तेना ज आधारे आपणे रस्तो बंद कर्यो ते पछीनी जे पण पीढ़ीओ हसे ते आगळनी पीढ़ीओना सुगंधना माध्यमने आधारे ते साची दिशा तरफ आगळ वधशे अने पोतानो रस्तो शोधी लेशे। तो विद्यार्थी मित्रों थोड़ी जानकारी वधु मेळवे पीढ़ीओ विशे। संशोधन करियो तो रिसर्च करियो तो तेमा तेने जणाव्यु हतुं के कीड़ीओ जेम जेम आगळ जाय छे तेम तेम एक पोतानो द्रव्य छोड़ती जाय छे जेमांथी सुगंध आवती होय छे जे आपने ख्याल नथी होतो पण तेना ज जुदी जुदी प्रजातिओनी कीड़ीओ होय तेने ते ख्याल आवी जाय छे કે ભગવાને તેને એવી શક્તિ આપેલી છે તેવી ઇન્દ્રિયો આપેલી છે કે તે સુગંધથી એકબીજાને ઓળખી જાય છે અને તે સાચી દિશામાં પોતાનો ખોરાક શોધી લે છે કે પોતાના ઝૂંડના સાથીઓને ગોતી લે છે કે કોઈ કીડી કઈ ઝૂંડની છે તે પણ તેને ખ્યાલ આવી જાય છે। અવિશ્વિત કીડીઓ સુગંધના માધ્યમથી આગળ વધે છે। બીજા પ્રાણીઓ વિશે અવલોકન અવિશ્વિત જાણશું આપણે આગળના વિડીયોમાં। ત્યાં સુધી આવજો।